વિસાવદરના જાંબુડા ગામે મોમાઈ માના મંદિરે ચાલતું અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવે છે. વિસાવદરથી 15 કિલોમીટર દૂર બાવાના જાંબુડા ગામ આવેલ છે. ત્યાં મોમાઈ માનું મંદિર આજથી 11 વર્ષ પહેલા પૂજ્ય મુક્તાનંદ બાપુના પ્રેરણાથી ગામના જોશી પરિવાર દ્વારા આ શિખરબંધ મંદિર બાંધીને મોમાઈ માની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. સાથે સાથે શિવલિંગ તેમજ રાધાકૃષ્ણની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવેલ હતી. ત્યારથી આજ દિન સુધીમાં જે પણ તહેવાર હોય તે ધામધૂમથી ઉજવવામાં આવે છે અને ત્યાં બંને નવરાત્રિ પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના જેવી મહામારી દેશ ઉપર હોય ત્યારે પૂજ્ય મુક્તાનંદ બાપુનું સૂત્ર છે કે ગામની આજુબાજુમાં કોઈ માણસ ભૂખ્યો ન સૂવો જોઈએ. તે સૂત્રને સાર્થક કરવા માટે મોમાઈ મંદિરના ભક્તો તેમજ જોશી પરિવાર દ્વારા મંદિરમાં અન્નક્ષેત્ર ચાલુ કરવામાં આવેલ છે અને આ અન્નક્ષેત્રમાં રોજના 150 થી 200 લોકોને ભોજન કરાવવામાં આવે છે અને હાલમાં કોરોના જેવી મહામારી ચાલુ હોય ત્યારે લોકોને એક સાથે ભેગા નહીં કરીને જ્યાં મજૂર વર્ગ રહે છે ત્યાં પોતાના ઘરે જઈને ભોજન પહોંચાડવામાં આવી રહ્યું છે. ક્યાં ગામથી આવ્યા છો તમે મજૂરી કરવા? કેટલા સમયથી આવ્યા છો? કેટલા દિવસથી આવ્યા છો તમે? 7-8 વર્ષ. પછી અત્યારે તમારે આ જે બધું બંધ છે અને તમારે રોજી રોટીનું શું થાય છે? જમવાનું કોણ દેવા આવે તમને? તમારું નામ શું? હવે તમે અત્યારે આ જે મજા બધી વાડીઓમાં ખેતરે જઈ ડોર ટુ ડોર જે અન્નક્ષેત્ર નું વિતરણ કરો છો, જમાડો છો, એ ક્યાંથી તમે દેવા આવો છો? અમે જાંબુડા મોમાઈ ધામ ટ્રસ્ટ તરફથી મુક્તાનંદ બાપુની પ્રેરણાથી અમે બધું આપવા આવીએ છીએ. કેટલા દિવસ થયા તમે આપો છો? જ્યારથી લોકડાઉન સ્ટાર્ટ થયું છે ત્યારથી અમે બધું આપવા આવીએ છીએ. જ્યાં સુધી લોકડાઉન રહેશે ત્યાં સુધી અમે અન્નક્ષેત્ર ચાલુ રાખવાના છીએ અને બધું આપવાના છીએ. અન્નક્ષેત્રમાં તમે શું જમાડો છો બધા? અન્નક્ષેત્રની અંદર ખીચડી ભાત પૂરી શાક દાળ ભાત રોટલી અલગ અલગ રોજે બનાવીને આપીએ છીએ. નામ શું છે? અતુલગીરી મહાદેવગીરી. કયું ગામ તમારું? જાંબુડા. આજે તમે અહીંયા જાંબુડા મંદિરે આવ્યા છો, શું લેવા આવ્યા હતા તમે? આપણે અહીંયા બટુક ભોજન ચાલુ છે, લોકડાઉન પહેલા ચાલુ છે. કાયમી બે ટાઈમ રોજે રોજ તારમ તારું જમવાનું મળે છે. હવે રાત્રે 6:30 ને સવારે 11:30. તમે જ્યારે લોકડાઉન ચાલુ થયું ત્યારથી રોજ બે ટાઈમ અહીંયાથી અન્નક્ષેત્રમાંથી જ ભોજન લઈને જમો છો તમારી ઘરે? હા. તમારું નામ શું? અતુલભાઈ વિનુભાઈ જોશી, જાંબુડા. હવે આજે આ અન્નક્ષેત્ર ચલાવો છો તમે, એ કેટલા દિવસ થી ચલાવો છો? લોકડાઉન છે ત્યાર પછી 30 તારીખ થી અમે સતત અન્નક્ષેત્ર ચાલુ કર્યું છે, જેમાં આજુબાજુના ગામમાં મધ્યપ્રદેશ રાજસ્થાન એમપી થી આવેલા મજૂરોને અમે પોતાની વાડીએ જઈ અને ત્યાં જઈ અને અન્નક્ષેત્ર અન્ન દાળ ભાત શાક રોટલી વગેરે વગેરે અનાજ ભૂખ્યાના ભોજન અપાવ્યું છે. અહીંયા મોમાઈ ધામ મંદિર તથા મુક્તાનંદ બાપુની પ્રેરણાથી અન્નક્ષેત્ર સતત 30 તારીખથી અત્યાર સુધીમાં ચાલુ છે. જ્યાં સુધી લોકડાઉન ચાલુ રહેશે ત્યાં સુધી અહીં અન્નક્ષેત્ર ચાલુ રાખવામાં આવશે. હવે રોજે કેટલા માણસોને તમે ભોજન પૂરું પાડો છો? અંદાજે લગભગ 150 થી 180 લગે લોકોને અમે અહીંયા ભોજન પૂરું પાડીએ બપોરે. ભોજન તમે સાંજે છે તો અહીંયા લોકડાઉન છે એટલે અહીંયા પબ્લિકને બોલાવતા નથી, તો એના માટે તમે શું વ્યવસ્થા કરી છે? અહીંયાથી ગાડી લઈ 3 2-વ્હીલ લઈ અને 1 મેજિક લઈ અને એની વાડીએ જ્યાં મજૂર છે એવી જગ્યા પર જઈ ત્યાં આપીએ. હરેશ મહેતા, KTV ન્યૂઝ, વિસાવદર.